અંકલેશ્વર નગર શિક્ષણ સમિતિ સંચાલિત મોદીનગર ખાતે રૂપિયા 65 લાખના ખર્ચે નવનિર્માણ પામનાર શાળાના બિલ્ડિંગનું અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યની સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકોને સારી સુવિધા મળી રહે એ હેતુથી સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત વિવિધ સરકારી શાળાઓને અપગ્રેડ કરવાનું અભિયાન ચાલી રહ્યું છે, જે અંતર્ગત અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની મોદીનગર ખાતે શાળાના નિર્માણ માટે રૂપિયા 65 લાખની ફાળવણી કરવામાં આવી છે. આ નિર્માણ પામનાર શાળાના બિલ્ડિંગની કામગીરીનું અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા, શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશ અગ્રવાલ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના સભ્યો તેમજ સ્થાનિક આગેવાનો અને શિક્ષણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા છેલ્લા વર્ષોથી જે વર્ષો જૂની પ્રાથમિક શાળાઓ નગરપાલિકાની જે હતી એ નવીનીકરણ કરવાનું કામ નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યું છે. આમ તો 5 જેટલી શાળાઓને નવા ઓરડા હવાઉજસ વાળા મળે એ પ્રમાણે કામગીરી કરીને આજે અહીંયા મોદીનગર ખાતે G+2 એ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત આજે અહીંયા 65 લાખના ખર્ચે એવા 6 જેટલા રૂમો બનનાર છે અને આવનારા 8-10 મહિનાની અંદર આ શાળાના ઓરડા બનીને એનું લોકાર્પણ પણ અમારી જ આ ટીમ કરવાની છે. ત્યારે જે પ્રકારે સમગ્ર અંકલેશ્વર નગરની અંદર એ જવાહર બાગ હોય, પુરુષોત્તમ બાગ હોય, કમલમ તળાવ હોય કે અનેકવિધ પ્રોજેક્ટો હોય એને આગળ ધપાવીને અંકલેશ્વર સુંદર કેન્દ્ર બની શકે એ પ્રકારના પ્રયત્નો જ્યારે રાજ્ય સરકાર પણ કરીએ છે, સાથે સાથે નગરપાલિકા દ્વારા પણ નગરપાલિકાના પ્રમુખ શ્રી વિનયભાઈ, સાથે સાથે શિક્ષણ સમિતિના ચેરમેન ગણેશભાઈ અને સમગ્ર નગરપાલિકાની શિક્ષણની અને ડિરેક્ટરની ટીમ જે પ્રકારે અંકલેશ્વર નગરની અંદર જે સુંદરતા સુંદર બને એ પ્રકારના પ્રયત્ન કરે તમામ ટીમને હું અભિનંદન આપું છું.